માંડવીની શેઠ એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મુદ્દે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા આંદોલન ચાલી રહ્યું છે જેમાં કચ્છ યુનિવર્સિટીની ટીમ જાત તપાસ માટે પણ આવી હતી તે વખતે પણ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓના આંદોલનને દબાવવા સ્ટાફ દ્વારા પરીક્ષામાં નાપાસ કરવાની ધાક ધમકી અપાઈ રહી છે આંદોલન કરતા વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે કોલેજના સ્ટાફ મેમ્બર વિભાબેન દ્વારા વારંવાર છાત્રોને ધમકાવવામાં આવે છે ત્યારે આ મુદ્દે આજે એબીવીપી દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતો તો વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે ચલાવાતા આંદોલનમાં કોલેજ પ્રશાસન કોઈ જ પ્રકારની વાત સાંભળવા તૈયાર નથી ત્યારે કચ્છ યુનિવર્સિટી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે એબીવીપીના કચ્છ વિભાગના સંયોજક રામ ગઢવી સહિતના કાર્યકરો દ્વારા આજે યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી વિદ્યાર્થીઓમાં ખૂબ જ જનજાગૃતિઓનો અમારા પ્રયત્ન ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડો જોડાવવા માટે તૈયાર છે તમામ વિદ્યાર્થીઓ રેલીમાં આવે છે અને કાર્યક્રમોમાં આવે છે તપાસ સમિતિ આવી હતી એની સમક્ષે વિદ્યાર્થીઓ પોતાની વ્યથા ઠાલવી હતી પરંતુ આ લોકો આવા પ્રકારના પ્રયત્ન કરી અને એમના ઉપર ઇન્ટરનલ માર્ક્સમાં ફેલ થશો તમને એમને ટોર્ચર કરવામાં આવે છે એની હાજરીમાં ક્યાંક ને ક્યાંક સહીઓ લેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમની સહીઓનો દુરુપયોગ કરવામાં આવે છે એના વિરુદ્ધ ફરિયાદ વિદ્યાર્થીઓ જે આંદોલન ચલાવે એના વિરુદ્ધ એ જ ઉપયોગ કરી ફરિયાદ કરવામાં આવે છે તો વિદ્યાર્થીઓ પણ જાગૃત છે વિદ્યાર્થીઓ જાહેરમાં કોઈ આવવા તૈયાર નથી એમની પાસે કોઈ એવો વિદ્યાર્થી નથી જે લીડરશીપ કરી શકે એમના માટે પરંતુ એ લોકો ટોર્ચર કરી અને વિદ્યાર્થીઓને આ રીતની દુષ્પ્રેરણા દ્વારા એ લોકો માનસિક પ્રેશર કરી અને એને રેલીમાં જોડાવા માટે આહવાન કરે છે પરંતુ ને સફળ નથી થતા જે આજે પણ પુરવાર થયું છે કે તાત્કાલિક પહોંચી જતા એમની તમામ જે એ લોકોએ જે પ્લાનિંગ બનાવ્યું નિષ્ફળ ગયું અને રેલી થઈ શકી નહીં કારણ કે વિદ્યાર્થીઓ જાગૃત છે વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડી રહ્યા છે દરેક વિદ્યાર્થી દરેક વાલી સમાજના દરેક લોકો આ આંદોલનને સમજી રહ્યા છે અને પૂરતો પ્રોત્સાહન પણ આપી રહ્યા છે